વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું માં અશક્ય વિદ્યા સંકુલના ઓનલાઈન કોચિંગ આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયના ચેપ્ટર નંબર 18 બિલસ્ય વાણી ન કરતા કદાપિ મે શ્રુતા એટલે કે દર ગુફાની વાણી મે ક્યારે સાંભળી નથી વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વિશેષ પરિચયની વાત કરીએ તો સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના કથા ગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવી છે જે આ કથા છે તે પ્રસ્તુત ગ્રંથ છે પંચતંત્ર તેમાંથી લેવામાં આવી છે પંચતંત્રના કર્તા વિષ્ણુ શર્મા છે તેમણે અમરશક્તિ નામના રાજાના પુત્રો માત્ર 6 માસના સમયગાળામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો આમાં મિત્રપ્રેમ મિત્ર પ્રાપ્તિ હોકુલિયમ લબ્ધ પ્રણાશ્રમ અને અપરીક્ષક કાર્યક્રમ એમ 5 તંત્ર પ્રકરણમાં આપેલા છે આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંડણી કરાય છે અને તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહી છે કથ અને પદ એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદભુત સંકલ્પના આ ગ્રંથમાં છે દરેક કથામાં માણસની બુદ્ધિ ચાતુર્ય વધે તેની ખાસ ખાતરી રાખવામાં આવે છે એટલે કે જે પંચતંત્રની કથા છે તેનામાં માણસની બુદ્ધિ ચાતુર્ય વધે તેને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથાને આગળ વધારવામાં આવી છે કથા કથનની આ વિશિષ્ટ શૈલીના કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવા અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતું રહે છે આવનારી આપત્તિની જાણ અને તે પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા અવરોધોનો પણ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે એવા
त्वं मां न आयुषि तर्हि अहं दीयं बिलं यायस्मि इति। अहियाँ सुधी थे विद्यार्थी मित्रों, एटला मां गुफानो मालिक तदी कुछ नामनो शियाराने पहुंचो, तेने जोयुं त्यांनो सिंह ना पगलाने छाप गुफामां प्रवेशी अने बाहर आवे ई न जो शियारे विचारे, अरे हूँ तो मरे। एटले के शियार जे छे ते विचारे छे, कारण के जे सिंह ना पगला जोईने ते विचारे छे अने ते कहे छे के हूँ मरे। खरेखर आ दरमा सिंह छे ए हूँ दारू छूं, तो हूँ शू करूँ। एटले के खरेखर जे छे ते कहे छे के आ तो गुफामां सिंह छे, हवे हूँ शू करूँ। एम विचारीने दूर उभेलो ते अवाज करवा लाग्यो, हे दर ओ दर शू तर तने याद नथी के मैं તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ, જો તું મને નહીં બોલાવ તો હું બીજા ઘરમાં જતો રહીશ। આગળ જોઈએ, અથ એક શ્રુત્વા સિંહ અચ્યન યત નૂન મેષાહ ગૃહા સ્વામીનઃ સદા સમયાન કરોતિ પરંતુ મબદર્યા ન કશ્ચિત વદતિ તદહં અશયઃ આહારનં કરોમિ એવં સહ બિલેહ પ્રવિશ્ય મે ભોજ્યં ગમિષ્યતિ। એથં વિચાર્ય સિંહ સહસા સૂર્યાંગને સહ આહારનં કરો, સિંહશય ઉજગ જન્યશય પ્રતિધ્વનિના સા ગૃહા ઉચ્ચેહ સુલાંગં આહારમ અન્યને અન્યંદપિ પશવ વૈપિતા અભવંત સુલોમદપિ તત દૂરમ પલાય માનઃ ઇમં પટ્વ। તો અહીંયા સુધી છે વિદ્યાર્થી મિત્રો, હવે આ સાંભળી સિંહે વિચાર્યું, ખરેખર સદા પોતાની માલિકને આવકારે છે પરંતુ મારી બી તે કંઈ બોલાવતી નથી, તો હું આને બોલાવું છું। આ પ્રમાણે તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે। આમ વિચારીને સિંહ એકાએક શિયાળને બોલાવે, એટલે કે આમ વિચારીને જે સિંહ છે તે એકાએક શિયાળને બોલાવે છે। સિંહની મોટી ગર્જનાના પડકારથી તે ગુફા ઊંચે સાથે શિયાળ બોલાવા લાગે, એટલે કે સિંહની ગર્જના સાથે શિયાળને ઊંચે સાથે બોલાવા લાગે। આથી બીજા વસ્તુ ભયભીત થયા, શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો આ બોલાવતો કે અનાગતમ યહ કૃતે સ સોપતે સ સોચ્યતે યોનો કરોતેય નાગતમ વન્યત્ર સંસ્થસય સમાગતા જરા બિલસ્ય વાણી ન કદાપિ મે શ્રુતા। અહીંયા સુધી છે વિદ્યાર્થી મિત્રો, જે આવનારું કરે છે તે શોભે છે, જે ન આવનારું કરતો નથી તે સો કરે છે। અહીં વનમાં વસતા મને ગળપણ આવી ગયું છે, છતાં મેં દરની વાણી ક્યારે સાંભળી નથી, એટલે કે વનમાં વસતા મને ગળપણ આવી ગયું છે, છતાં પણ મેં ક્યારે પણ દરની વાણી સાંભળી નથી। થેન્ક યુ।